नमस्ते विद्यार्थी मित्रों, आज अपने धोरण चार एम विषय है अपन पर्यावरण और पाठ नंबर 17 तेजल अमदावाद में ए पाठन अभ्यास करीशू। तो तब जी सको हमें जो ते आग शू कहेली है कि हमें अँ बात करेली गामडानी अंदर रहती तेजल एने माता बीमार थाय हॉस्पिटल में एड करवी पड़े। पर विद्यार्थी मित्रों घणीवार गामडानी अंदर एवं हो कि मोटी हॉस्पिटल होती नहीं अने ए कारणे कोई गंभीर बीमारी ना कारणे कोई मोटी हॉस्पिटल में एड करवा होय दाखल करवा होय तो शहेरनी अंदर जवू पड़े छे। अने एमां ज वात करेली छे कि तेजल कहे छे कि हूँ महीना पहला माताना इलाज माटे अमदावाद आवी हती अने ए कहे छे कि जो तमे अमदावादनुं अहींया गुजरातना नक्शानी अंदर अमदावाद जोई शको छो अने ए अमदावादनी अंदर तेजलनी माताने इलाज माटे ए महीना पहला तेजल लईने आवे छे। तमे जोड़े हॉस्पिटल चित्र पण जोई शको छो। हवे जो कि मारी माताने हॉस्पिटल में दाखल करी हती हवे ए पोतानी माताने इलाज माटे लई आवे छे ने हॉस्पिटल में दाखल करे छे। हवे जुओ तमे अमदावाद ए मोटू शहर छे, आपणने खबर छे विद्यार्थी मित्रों के अमदावाद ए बहु मोटू शहर छे अने अमदावादनी अंदर बहु भीड़ होय छे। हवे तेजल कहे छे कि धीमे धीमे हूँ शहरी जीवन ने अनुकूल थवा लागी छूँ कारण कि एनी माताने अमदावाद महीना पहला लईने आवे छे अने ज्यारे नवी आवे छे ज्यारे अमदावादनी अंदर पहली वार आवे छे त्यारे तो एने बधुं नवुं ज लागे छे पण हवे तो महीनाथी ते अमदावाद शहेरनी अंदर रहे छे एटले कहे छे कि धीमे धीमे तो हूँ शहरी जीवन हवे मने अनुकूल थवा लागी छूँ। अने आगळ शुं कहे छे कि मने हजी पण याद छे ते दिवस ज्यारे हूँ अने मारी माता अमदावाद स्टेशन पर ट्रेनमांथी उतर्या त्यारे केटली भीड हती। अहींया तेजल शुं कहे छे कि मने खबर छे ए दिवस याद छे कि ज्यारे हूँ पहली वार अमदावाद आवी हती अने अमदावाद अमे ट्रेनमां आव्या हता अने ए ट्रेनमां अमदावाद स्टेशन पर उतर्या त्यारे केटली बधी भीड हती। एटले विद्यार्थी मित्रों आपणने खबर छे कि अमदावाद ए बहु ट्राफिकवाळुं शहेर छे अने ट्रेनमां तो उतरीए त्यारे प्लेटफॉर्म पर पण बहु ज लोको होय छे तो ए त्यारे तेजल कहे कि बहु भीड हती। હવે આગળ જુઓ કે મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી દીધો, આટલી બધી ભીડ જોઈ અને જુઓ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે તેજલ પોતાનો હાથ માતાનો હાથ પકડી લે છે। હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે। હવે ટ્રેનમાં તેજલના મામા એ અમદાવાદ રહેતા હતા અને એમને લેવા આવ્યા હતા અને કેવી રીતે શોધશે એ વાત કરે છે। તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ, મેં પાછળ ફરીને જોયું તો એ મામા હતા। એટલે તેજલ કહે છે કે હું પહેલાં તો વિચાર કરતી હતી કે મારા મામા આટલી બધી ભીડમાં અમને કેવી રીતે શોધશે અને તરત જ પાછળથી અવાજ આવ્યો કે તેજલ તેજલ અને ત્યારે મેં પાછળ ફરીને જોયું ત્યારે મારા મામા જ હતા, જે ચિત્રમાં પાછળથી બોલાવી રહ્યા હોય એવું તમે જોઈ શકો છો ચિત્રની અંદર। આગળ જુઓ, જેવું અમે સ્ટેશન છોડ્યું, હવે જુઓ એ સ્ટેશન છોડી મામા અને તેજલ અને એની મમ્મી, જુઓ આગળ તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી। જુઓ તમે જોઈ શકો છો નીચે ચિત્રમાં તેજલ, તેજલની માતા એના મામા સાંકડી ગલીમાં થઈને આવી રહ્યા છે। એક સાંકડી ગલીમાં હરોળબધ કેટલી બધી ઝૂંપડીઓ, જુઓ તમે જોઈ શકો છો અહીંયા એક સાંકડી ગલી છે ને આજુબાજુ કેટલી નાની મોટી ઝૂંપડીઓ પણ છે। એટલે અમદાવાદ શહેરની અંદર આવી સાંકડી ગલીમાં ગરીબ લોકો ઝૂંપડીઓ બનાવીને રહેતા હોય છે અને એવી સાંકડી ગલીમાં થઈ અને તેજલના મામા એમને ઘરે લઈ આવે છે। અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા, એટલે મામાના ઘરે આવવા માટે એ ગલીમાંથી થઈ અને આવે છે। હવે આગળ જુઓ, મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો જે તમે ચિત્રમાં જોઈ શકો છો, જે મામા છે એ સૂતેલા છે, મામી બેઠેલા છે, બે દીકરીઓ છે, મામા અને છોકરો ટીવી જોઈ રહ્યો છે, એ બધા જ એક જ રૂમમાં રહે છે। તમે જુઓ એક જ રૂમમાં પણ દેખાઈ રહ્યું છે। હું પણ તેમની સાથે અહીં રહું છું અને જે ત્રીજી છોકરી દેખાય છે એ તેજલ છે, એ કહે છે કે અમે પણ અહીંયા રહીએ છીએ, અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ। અહીં તેજલ કહે છે કે મારું મામાનું ઘર જે અમદાવાદ શહેરમાં છે એક જ એમાં એક જ રૂમ છે અને એ રૂમની અંદર અમે બધા જ રહીએ છીએ, ત્યાં બેસવાનું, સૂવાનું, જમવાનું, કપડાં વાસણ ધોવાનું બધા જ કામ અમે એક જ રૂમમાં કરીએ છીએ। તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ગરીબ લોકો પોતે અમદાવાદ જેવા ખર્ચા શહેરમાં પોતે ઘર બનાવી શકતા નથી। હવે જો તેજલ શું કહે છે કે મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, જો બાજુમાં તમે ગામડાનું ચિત્ર જોઈ શકો છો અને એમાં રસોઈ પણ ગામડામાં રૂમ એક છે
પણ રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યાઓ છે અને અમારી બહારની તરફ થોડુંક આંગણું પણ હોય છે. તો અહીંયા તેજલ પોતાના મામાનું ઘર કેવું છે અને પોતાના ગામડાની અંદર રહેતા હતા એ ઘર કેવું છે સમજાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તેજલની મામાના ઘરની વાત કરી, હવે આપણે આપણા મામાના ઘરની મામાની વાત કરીએ અને થોડા કૌટુંબિક સંબંધો પણ સમજીએ. તો જુઓ, તમે અહીંયા જે ચિત્ર દેખાય છે એ તમે પોતે છો એવું ધારી લો. અને હવે મામા અને મામી કોને કહેવાય આપણે સમજીએ. તો આ છે તમારી મમ્મીનું ચિત્ર, એવું જ આપણે સમજવાનું છે. હવે છે મમ્મીના ભાઈ. હવે આપણે મમ્મીના ભાઈને શું કહીશું? તો મમ્મીના ભાઈ એ આપણે શું થાય એ તમે જોઈ શકો છો કે મામા થશે. એટલે તમારે આ કૌટુંબિક સંબંધો સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. અને જે મમ્મીના ભાઈની પત્ની છે એટલે કે મામાની પત્ની છે એને આપણે શું કહીને બોલાવીશું? તો તમે જુઓ અહીંયા મામી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આપણા મામા કાકાના કૌટુંબિક સંબંધો પણ સમજી શકીએ છીએ. હવે તમે જુઓ આગળ ટૉપિક આવે છે એક નવો મુદ્દો, પાણી. પાણી હવે તેજલના મામાના ઘરે એ કેવી રીતે પાણી ભરે છે અને તેજલનું જે ગામમાં ઘર છે એ ગામમાં કેવી રીતે પાણી ભરે છે ઘરની અંદર વાપરવા માટે એનો તફાવત આપણને સમજાવ્યો છે. તો તમે જુઓ તેજલના મામાનું ઘર અને તેજલનું ગામડાનું ઘર. હવે આપણે સમજીએ, જુઓ હું ઋત્વા અને મામી, હું એટલે તેજલ તે અને મામાની છોકરી છે ઋત્વા અને મામી, વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ એટલે બધાનો સહિયારો નળ હોય એમાં પાણી ભરવા જઈએ છીએ. જો આ રીતે એક સહિયારો નળ હોય અને આ રીતે લાઇનમાં ઊભા રહીને આપણે આપણા પાણીના વાસણ જેમાં ભરવાના હોય ત્યાં લઈ જઈએ. બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જુઓ તમે અહીંયા ચિત્રની અંદર જ જોઈ શકો છો કે એકબીજાને બોલચાલ થતી હોય એવું લાગે છે અને પાણી માટે કેટલા બધા ઝઘડા થતા હોય છે કે મારો વારો પહેલાં છે પછી તમારો છે ને એ રીતે ઝઘડા થતા હોય છે. અને જો કદાચ મોડા પડીએ પાણી ભરવા જવા માટે તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. જો કદાચ મોડું થાય પાણી ભરવા માટે સવારે 4 વાગ્યાથી મોડા જઈએ તો આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. હવે એ રીતે તેજલમાં તેજલના ગામડાનો ઘરમાં કેવી રીતે પાણી ભરે છે? તો અમારા ગામના ઘરમાં પણ નળ નથી, એટલે કે ગામડાના ઘરમાં ઘરે નળ નથી પણ ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે. એટલે કે ગામડામાં અમે તળાવમાંથી પાણી ભરીને આવીએ છીએ. અને જો તમે આ રીતે તમે ચિત્રમાં જોઈ શકો છો કે તળાવની અંદરથી લોકો પાણી ભરીને આવતા હોય છે અને તે 20 મિનિટમાં અમે ભરીને આવી જઈએ છીએ. હવે જુઓ કે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે, પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ એ વાત છે કે અમારા ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. એટલે વાત કહે છે કે તળાવ ના હોય તો અમે ઘણી વખત ઉનાળામાં પાણી સુકાઈ જાય તો કૂવાની અંદર પણ પાણી ભરવા માટે જઈએ છીએ, પણ ત્યાં ઝઘડા નથી હોતા. હવે આગળ જુઓ કે ગલીમાં જ્યાં મામા રહે છે, હવે અમદાવાદ શહેરની વાત છે, જે તેજલના મામા રહે છે અને ત્યાં એક છેડે શૌચાલય છે જે પબ્લિક ટોયલેટ કહેવાય, આપણે જેને શૌચાલય કહીએ છીએ. તો ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે પણ એ શૌચાલયની અંદર પણ પાણી આવતું નથી, પાણી લઈને જવું પડતું હોય છે. એના કારણે એ બહુ ખૂબ જ ગંદુ હોય છે અને તેના અંદરથી દુર્ગંધ પણ આવતી હોય છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે તેજલ કહે છે કે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું હતું. પહેલી વાર તો ત્યાં જઈએ એટલે એટલી બધી દુર્ગંધ હતી, એટલું બધું ગંદુ હતું કે એ જોઈને તો મને ઉલટી જેવું થતું હતું. ત્યાં પણ પાણી હતું નહોતું, મેં તમને વાત કરી કે ત્યાં પણ પાણી આવતું ન હતું. ત્યાં જવું હોય ટોયલેટમાં તો અમારે સાથે પાણી લઈને ત્યાં જવું પડતું હતું, પણ હવે હું આ બધાથી ટેવાઈ ગયું છું. કારણ કે તેજલ કહે છે કે હું 1 મહિનાથી મારી મમ્મીને લઈ અને અહીંયા અમદાવાદ હોસ્પિટલમાં રહું છું અને મારા મામાના ઘરે રહી છું, એટલે બધી જ વાતોથી હવે ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે અને પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, હવે તો આવું રહ્યું નથી. હવે તો દરેક સરકારની મદદ પ્રમાણે પોતાના ઘરે શૌચાલય બનાવી અને શૌચ માટે એની અંદર જતા હોય છે, એટલે કે ગામડાની અંદર હવે આ આપણે જોઈ શકતા નથી. હવે જો થોડાક પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે સમજીએ. પહેલો પ્રશ્ન, તેજલ તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો જુઓ, તેજલને તેની માતાની સારવાર કરાવવા ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું, તમે જોઈ શકો છો ચિત્રમાં. બીજો પ્રશ્ન, તેજલ તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું? તો તે શૌચાલય ખૂબ જ ગંદુ હતું અને ત્યાં ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હતી અને તેથી જ તેજલને ઉલટી જેવું થયું હતું, જે તમે જોઈ શકો છો
કે ઉલટી જેવું ચિત્ર અહીંયા છે. ત્રીજો પ્રશ્ન, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો જુઓ, તેજલના ઘરે મોટું આંગણું હતું, રસોઈ માટે પણ અલગથી રસોડું હતું, નાવા માટે અલગથી બાથરૂમ હતું. જ્યારે તેજલના મામાના ઘરે આંગણું, રસોડું કે બાથરૂમ ન હતું, એ બધું જ ફક્ત એક જ રૂમમાં બધી પ્રવૃત્તિ કરવી પડતી હતી. આ રીતે તેજલ અને તેજલના મામાનું ઘર અલગ પડતું હતું. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? જુઓ, આપણે એ સામૂહિક નળથી ગામડામાં પાણી ભરવા માટે કોઈ ધક્કા મૂકી કે ઝઘડો નથી કરતા, કારણ કે તળાવનું પાણી તેમને પૂરતા પ્રમાણમાં જ્યારે જરૂર હોય ત્યારે મળી રહેતું હોય છે. જ્યારે અમદાવાદમાં લોકોની લાઇનમાં ઊભા રહીને જે સામૂહિક એટલે કે સાર્વજનિક નળ પરથી પાણી ભરવું પડતું હોય છે અને પાણી પણ દિવસમાં અમુક ચોક્કસ સમયે જ આવે છે, એટલે કે જે રીતે સવારે 4 વાગે ભરવા જતા હતા એ ચોક્કસ સમય આવે છે, એ રીતે પાણી ભરવામાં તફાવત આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ જુઓ, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, તમે કેવી રીતે જાણ્યું? જુઓ, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે એ આપણે કેવી રીતે જાણ્યું? જુઓ કે ત્યાં વીજળી તો છે, કારણ કે આ ફોટામાં તમે જુઓ કે અહીંયા તમે જોઈ શકો છો ફોટાની અંદર કે તેજલના મામાના ઘરે ટીવી ચાલુ છે અને એ ટીવી માટે તમે જુઓ વાયર કનેક્શન જોડેલો દેખાય છે. બીજા ચિત્રમાં તમે જુઓ કે ઘરની ઉપર પણ વાયર કનેક્શન જોડેલા દેખાય છે અને વીજળીના થાંભલા પણ ઊભા કરેલા આપણને દેખાય છે. ટીવીની એન્ટીના પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધું વીજળીથી ચાલુ થતું હોય વિદ્યાર્થી મિત્રો, તો એટલા માટે આપણે નક્કી કરી શકીએ કે તેજલના મામાના ઘરે એક ટીવી છે અને વીજળી હશે. હવે જુઓ આગળનો મુદ્દો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીએ છીએ.